લાવો 5100 રૂપિયા ચાલશે. બ્લોગનું સ્ટાર્ટિંગ કરતા અમને ખૂબ આનંદ થાય છે કે આજે આ ત્રીજો બ્લોગ છે. દૂધભાગનો બની ગયો, ગોટાનો બની ગયો અને આજ હવે માવાનો પ્રોગ્રામ રાખ્યો છે તો એનો આપણે ચાલુ કરીએ બ્લોગ. તો તમે બ્લોગમાં જોતા રહેજો અને જો કે આજ તો મજા જ આવે છે કારણ કે આજ માણસો ઓછા છે. કાલે જો અવાજ વધારે થતો તો આજ માણસો અમદે ઓછા છે. નવીન ભાઈ દૂધ આપજો, આપણે આડો દૂધ આપજો. થોડું ગરમ થાય એટલે આવી થોડી વાર બધી મોડી ભેસા હાલે છે, ઓટા વાળી છે, પાટમાં બાજુ જ નહીં કાઢતી ને શીખ કેમ બધા લાવ્યા છે. કોડવાડા કોડવાડા ઓમ તો અસલ બની ની છે ને હે. ના 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 આ તો જય ભાઈ એક ની બહેનો દૂધ છે. એક હાથમાં કરી દે એના ખાઈ લે હમણાં તોડી જતો વેડી કમ્પ્લીટ આવે છે ફટાફટ બોલાવે છે બરાબર. લકડો લકડો અટડ છે સરખે અડાડી રાખ ને. ના એ એક તારો ના અડાડવાનો કથા કો જોવાનો આજ ભાઈ પતવા પડે પણ લોખંડ નો હોત ને તો એક ના રેડી છે કરી તો રેડી કાઢે યાર. અર્થિંગ પાકો કરો તમે, અર્થિંગ તમારો કાસો છે. ત્યાં તો ઝેણો વાયર નથી. અર્થિંગ પાકો કરો. ના ના હવે આપણે આપણે રાતની વાત હતી. ફર્સ્ટ ક્લાસ નવીન ભાઈ આ તો આપણે ખરબીઓ લઈને બેસી ગયા છે. આપણે નવીન છોટે ને આપણો હવે પાસ બોલતો હવે દાદુ ભી ગઈ છો જો હવે આમૂળ હવે અડતા આયો આય તો લે બે હોય ને હોય બે હવે કેટલા વાગ્યા છે લગન લોય તો 10 10 ને 10 10 ને 10 થઈ છે. પછી ને શું આવશે
જીગા ભાઈ વાર આવે બસ હજી 10-15 મિનિટ જેવું નીકળી જાય છે અત્યારે તો દોડે જોઈ આવે તો ચેમ ચેમ છે ગંગા આમ ભાઈ લાવો તો જરા કેમેરો ઓરો લાવો તો અધરે દેખાય કે કેમ કેમ ખડી ગયો વળાય આ તો ભાઈ દેશી માવો તો મિત્રો હવે ફર્સ્ટ ક્લાસ મસ્તીનો માવો બની ગયો છે તો હવે બધા મિત્રો સાથે ટેસ્ટ કરીએ અને સૌથી પહેલા તો આપણે જયેશભાઈ ઉપર ફોકસ કરો કે સૌથી પહેલા આપણે જયેશભાઈને ટેસ્ટ કરાવીએ તો ઓલા થોડુંક લાવજો વાટકી બીજી લાવો જયેશભાઈ ટેસ્ટ કરાવીએ લો કેવો બધા છે તૈયાર છે ને લો તાર કડક મસાલેદાર જયેશભાઈ ને આપી દઈએ જેમ કીધે લો જયેશભાઈ ટેસ્ટ કરો અને જીગે નહીં આપો જીગે ભાઈ ટેસ્ટ કરો જેવો છે કેમ કેમ છે મોળો મેઠો હવે જયેશભાઈ ટેસ્ટ કરવા આલો જયેશભાઈ બધા ટેસ્ટ કરાવો જેવો છે આ પ્રમાણે આપણે હવે આગળ જયેશભાઈ કર્યું એટલે તો અમારે સુપર હા ટીમ બધાને કાઢો સુપર બન્યો હા બધા ટેસ્ટ કરો જેમ જેમ છે આ માવો લો કેમ ભાઈ હાલો તો મિત્રો હવે બધા માવો ખાઈ લઈએ થોડોક શેકેલો માવો ટેસ્ટ કરી લઈએ ખાઈ લઈએ અને પછી ફરીથી વ્લોગ કન્ટિન્યુ કરીએ થોડોક